नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणितनी अंदर चैप्टर नंबर 11 मापन, चैप्टर नंबर 10 आपणे पूर्ण कर्युं त्यार पछी आपणे चैप्टर नंबर 11 जे छे मापन एनो अभ्यास करशुं। चैप्टर नंबर 10 नी अंदर तमारे स्वाध्याय 10.3 जे छे ई ज खास महत्वनुं छे, जे तमे सारी रीते समजाया छो अने ए ज वधारे तमे तैयार करजो। साव सहेलू चेप्टर छे। त्यार पछी जोईए चेप्टर नंबर 11, तो एमां थोड़ा याद राखवाना मुद्दाओ छे ई आपणे पहेला जोई लईए। अने अहींया जे याद राखवाना मुद्दा छे ई आखा चेप्टरनी अंदर बधी ज जग्याए एनो उपयोग थशे। एटले विद्यार्थी मित्रो, आ जे याद राखवाना मुद्दाओ छे ई खास 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 तैयार करवाना छे, अने ई करशो तो ज तमने आना दाखलाओ आवडशे। અને આ જે યાદ રાખવાના હું જે મુદ્દા દરેક ચેપ્ટરની અંદર જે લખાવું છું એમાંથી એક બે માર્ક્સના પ્રશ્નો હોઈ શકે, એટલા માટે હું લખાવું છું। તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાના મુદ્દાઓ છે એ ખાસ તૈયાર કરવાના। તો જોઈએ યાદ રાખવાના મુદ્દાઓ। પહેલું, ક્ષેત્રફળ। તો કે આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય। એટલે કે આપણે અહીંયા કોઈ આકૃતિ દોરીએ તો એ જે જગ્યા રોકે છે એને શું કહેવાય? ક્ષેત્રફળ। જે જગ્યા રોકેલી છે એ જગ્યાના માપને શું કહેવાય? ક્ષેત્રફળ। તો ક્ષેત્રફળ આપણે સમજી ગયા, એટલે કે આપણે જો હું ધારો કે આવી કોઈ આકૃતિ દોરું, આનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું? તો કે આજે એનો અંદરનો ભાગ છે એ બધું એનું શું થશે? ક્ષેત્રફળ। કારણ કે એને રોકેલી જે જગ્યા હોય એને એનું ક્ષેત્રફળ કહેવાય। એટલે કોઈ પણ આકૃતિ હોય એ જે આકૃતિ જે જગ્યા રોકે છે એનો અંદરનો જે ભાગ છે એ જે જગ્યા રોકે છે એ ભાગ, તો એને શું કહેવાય? ક્ષેત્રફળ। ત્યાર પછી પરિમિતિ। તો કે આકૃતિની હદ દર્શાવતી રેખાઓના માપના સરવાળાને આકૃતિની પરિમિતિ કહેવાય। એટલે કે આ જે ફરતી બાજુના હદ એટલે ફરતી બાજુ, હદ એટલે એની આ ફરતી બોર્ડર છે એના માપનો સરવાળો કરીએ એટલે આપણને પરિમિતિ મળે। એટલે કોઈ પણ આકૃતિ આપેલ હોય એની ફરતી બાજુના માપનો સરવાળો કરીએ એ જે આપણને માપ મળે એને શું કહેવાય? પરિમિતિ। એટલે કે પરિમિતિ શોધવાનું કીધું ત્યારે ફરતી બાજુનું માપ શોધવાનું, અને જ્યારે ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય ત્યારે એની અંદરનું એટલે કે એ જે જગ્યા રોકે છે એનું માપ શોધવાનું। ત્યાર પછી ચોરસ। હવે એના સૂત્રો છે એ થોડા જોઈ લઈએ। ચોરસ, તો ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય તો એનું સૂત્ર શું છે? તો કે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, પછી એની પરિમિતિ હોય તો કે 4 ગુણ્યા લંબાઈ। આ સૂત્રો ખાસ યાદ રાખજો, સૂત્રો ઉપરથી એના દાખલા ગણવાના છે। ત્યાર પછી લંબચોરસ હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, કારણ કે લંબચોરસમાં શું હોય? લંબાઈ અને પહોળાઈ, જ્યારે ચોરસમાં શું હોય? ખાલી લંબાઈ, એટલે કે ચારે બાજુનો માપ સરખા હોય એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ આવશે, અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ। પરિમિતિ હોય તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। ત્યાર પછી ત્રિકોણ, ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ। અત્યારે ખાલી તમારે સૂત્રો જ યાદ રાખવાના છે, જ્યારે એનો ઉપયોગ કરશું ત્યારે હું તમને પાયો અને પાયા પરનો વેધ કોને કહેવાય એ તમને હું દાખલાની અંદર સમજાવીશ। ત્યાર પછી પરિમિતિ, ત્રણેય બાજુના માપનો સરવાળો, એટલે કે ત્રિકોણ આપેલો એની પરિમિતિ શોધવાની કીધું હોય તો એને ફરતી બાજુનો માપ, એટલે કે 3 બાજુ હોય ત્રિકોણ ત્રણેય બાજુના માપનો સરવાળો એને શું કહેવાય? ત્રિકોણની પરિમિતિ। ત્યાર પછી વર્તુળ, વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાય આર નો વર્ગ, એટલે કોઈ વર્તુળ હોય એના અંદરના ભાગનું માપ આપણે શોધવું હોય તો એનું ક્ષેત્રફળ કહેવાય, અને એ ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આર નો વર્ગ, આર અહીંયા વર્તુળની ત્રિજ્યા લેવાની। પરિમિતિ અથવા તો પરિઘ, વર્તુળ હોય એની ફરતી બાજુને શું કહેવાય? પરિઘ। આપણે અહીંયા જોવા જઈએ તો આપણે પરિમિતિ ફરતી બાજુનું માપ એટલે પરિમિતિ, પણ વર્તુળ હોય ત્યાં એનો પરિઘ કહેવાય, એ જે ફરતી બાજુનું માપ છે એને શું કહેવાય? પરિઘ। એટલે એનું સૂત્ર છે 2πr, એટલે કે વર્તુળમાં પરિઘ શોધવાનું કીધું હોય તો આપણે સૂત્ર શું મૂકશું? 2πr। પાય એક ચલ છે, એની કિંમત છે 3.14, જે અથવા તો 22/7, બેમાંથી આપણે ગમે એ લઈ શકીએ, જે આપણને અમુક વાર રકમની અંદર જ આપણને કીધું હશે કે પાય બરાબર આ કિંમત લો, તો એ કિંમત આપણે લેશું, અને આર એટલે વર્તુળની ત્રિજ્યા। ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણ, જે આકારો છે એ આપણે હજી દાખલાઓ આવશે ત્યારે સમજતા જશું। સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે સામસામેની બાજુ એની સમાન હોય। સમાંતર બાજુ ક્ષેત્રફળ એનું શોધવું હોય તો પાયો ગુણ્યા પાયા ઉપરનો
वेद। जो आमा समांतर बाजु चतुष्कोण अने त्रिकोणनी अंदर खाली फेर केलो छे, अहींया एक ना छेद में बे गुणिया पाया पर नो वेद छे, त्यारे समांतर बाजु चतुष्कोणनी अंदर पायो गुणिया पाया उपर नो वेद। एटले आ बे में भूल न थाय, खास जो जो त्रिकोण हो तो एक ना छेद में बे गुणिया पाया उपर नो वेद लेवानो छे, अने ज्यारे समांतर बाजु चतुष्कोण होय त्यारे पायो गुणिया पाया उपर नो वेद। અને પરિમિતિ એટલે કે ચારે બાજુના માપનો સરવાળો, એટલે કોઈ પણ આકૃતિ હશે એમાં પરિમિતિ હશે, એનું ફરતી બાજુનું જ માપ આપણે લેવાનું થશે। ત્યાર પછી સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, એટલે કે એક જોડ સમાંતર હોય અને બીજી જોડ સમાંતર હોય નહીં તો એને કહેવાય સમલંબ ચતુષ્કોણ। સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર છે એક ના છેદમાં બે ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર, એટલે કે સમાંતર બાજુઓનો જે માપ આપેલો એનો સરવાળો કરવાનો, અને એ બે વચ્ચેનું જે અંતર હોય એનો પણ એની સાથે ગુણાકાર કરવાનો, અને એની સાથે એક નસીબમાં બે ગુણીએ તો આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે। અને ત્યાર પછી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, એટલે કે એકના છેદમાં બે ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર, એટલે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધ કીધું હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું। તો અહીંથી આ જે બધા સૂત્રો છે એ ખાસ તમે તૈયાર કરજો, જો આવડતા હશે તો જ તમે દાખલાઓ સરળતાથી ગણી શકશો। તો વિદ્યાર્થી મિત્રો, આ જે યાદ રાખવાના મુદ્દાઓ હતા એ ખાસ છે, આગળના ધોરણમાં પણ આનો વધારે ઉપયોગ થાય છે, એટલા માટે ખાસ આ જે મુદ્દાઓ છે એ યાદ રાખજો। હવે જોઈએ આપણે સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 1। સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 1। અહીં આકૃતિમાં એક ચોરસ અને એક લંબચોરસ ખેતર તેમના માપ સાથે આપેલા છે, આ બંને ખેતરોની પરિમિતિ સમાન છે, કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે, એટલે કે અંદરનો ભાગ આપણે બંનેમાં શોધવાનો છે, અને પછી જોવાનું છે કે કોનું ક્ષેત્રફળ વધારે છે અને કોનું ઓછું છે। તો અહીંયા આપણે ચોરસ છે, ચોરસમાં આપણે 60 મીટર આપેલું છે, એટલે કે ચોરસમાં ચારે બાજુનો માપ કેવો હોય સરખા, તો આ 60 છે, આ 60 થશે, આ 60 અને આ 60। એવી જ રીતના આપણને અહીંયા લંબચોરસ છે, તો અહીંયા આપણે 80 મીટર આપેલું છે, તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું તો એનું સૂત્ર શું હતું, લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો અહીંયા આપણે પહોળાઈ હોવી જોઈએ જે આપણને રકમમાં કે આકૃતિની અંદર આપેલી નથી, તો આપણે પહેલા આની શું કરવી પડશે, પહોળાઈ શોધવી પડશે। એના માટે આપણે શું કરશું, પહેલા ચોરસ છે એનું આપણે આકૃતિ એની અંદર ચોરસનું પરિમિતિ અને ક્ષેત્રફળ પહેલા શોધી લઈએ, તો એની પરિમિતિ આપણને માપ આપ્યું છે એના ઉપરથી આપણે પરિમિતિ મળશે, તો કે ચોરસ ખેતરની બાજુની લંબાઈ કેટલી છે 60 મીટર, તેથી ચોરસ ખેતરની પરિમિતિ કેટલી થાય, તો કે 4 ગુણ્યા બાજુની લંબાઈ, તો 4 ગુણ્યા બાજુની લંબાઈ, એટલે કે 4 ગુણ્યા લંબાઈ કેટલી 60, તો 4 ગુણ્યા 60, 6×4=24, એટલે કે 240 મીટર, એકમ જે છે એ આપણને જે આપેલો હોય એ જ એકમ અહીંયા લેશો, એટલે અહીંયા આવશે 240 મીટર। હવે એની પરિમિતિ શોધી એનું ક્ષેત્રફળ શોધી લઈએ, કારણ કે આપણે બંનેના ક્ષેત્રફળ શોધશું તો જ આપણને ખ્યાલ આવશે કે કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે છે। તો અહીંયા ચોરસનું ક્ષેત્રફળ બાજુની લંબાઈ ગુણ્યા બાજુની લંબાઈ, અથવા તો બાજુ ગુણ્યા બાજુ, તો ચોરસમાં 60 અને આ પણ 60, એટલે કે 60×60, 6×6 એટલે 36 ને 2 0 એટલે 0, એટલે કે 3600 મીટર સ્ક્વેર। અહીં મીટર સ્ક્વેર કેમ આવ્યો, તો કે અહીંયા 60 મીટર આપણે જે માપ લીધું એમાં પણ મીટર આવશે એકમ, અહીંયા પણ એકમ શું આવશે મીટર, એટલે કે આપણે એનો જે ક્ષેત્રફળ શોધશું એમાં એનો શું થઈ જશે મીટર સ્ક્વેર, એટલે કે 3600 મીટર સ્ક્વેર। અહીંયા આપણને આકૃતિ એની પરિમિતિ અને ક્ષેત્રફળ આપણને મળી ગયું। ત્યાર પછી આપણે રકમમાં શું કીધું છે, જો કે આ બંને ખેતરોની પરિમિતિ કેવી છે સમાન છે, તો આપણે બંનેની પરિમિતિ લખીએ, તો લખીએ કે લંબચોરસ ખેતરની પરિમિતિ બરાબર ચોરસ ખેતરની પરિમિતિ, કારણ કે આપણે રકમની અંદર બંનેની પરિમિતિ કેવી કીધી છે સમાન, તો આપણે બંનેની પરિમિતિ અહીંયા સમાન લખી, તો આપણે ચોરસ ખેતરની પરિમિતિ શોધી હતી, તો ચોરસ ખેતરની પરિમિતિ શું મળી આપણે 240 મીટર, તો આની જગ્યાએ આપણે લખીએ 240 મીટર। તો હવે લંબચોરસ ખેતરની પરિમિતિ, તો એનું સૂત્ર શું છે, તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો આપણે લખીએ કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, લંબચોરસ ખેતરની પરિમિતિ ની જગ્યાએ આપણે શું લખશું એનું સૂત્ર, કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર, અહીં તો આપણે ચોરસ ખેતરની પરિમિતિ જ લખવાની છે 240
40। હવે શું થશે, લંબાઈ આપણને આપેલી છે કેટલી છે 80 મીટર, પહોળાઈ આપણને આપેલી નથી તો પહોળાઈ આપણે એમ નામ રાખશું, તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ છે, તો 2 લંબાઈની જગ્યાએ 80 વત્તા પહોળાઈ બરાબર 240। હવે શું કરશું, આ 2 છે એને આપણે ક્યાં લઈ જશું, આ બાજુ લઈ જશું, એટલે અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં, તો અહીંયા શું હશે કે 80 વત્તા પહોળાઈ બરાબર 240/2, 240/2 12 2 24 છેદ ઉડાડીએ તો એનો જવાબ શું આવશે, 120। તો 120 આપણને મળ્યું પહોળાઈ, તો 120 છે અને અહીંયા 80 છે, 80 નજીક આપણે આ બાજુ લઈએ તો 120માંથી શું થશે બાદ થશે તો આપણે પહોળાઈ મળશે, તો પહોળાઈ બરાબર 120 અને આ પ્લસ છે આ બાજુ એટલે માઇનસ, એટલે 120 - 80, તો પહોળાઈ આપણે શું મળશે 120 - 80, તો જવાબ શું હશે 40 મીટર। તો આપણને અહીંયા લંબચોરસ ખેતરની પહોળાઈ મળી, કેટલી મળી કે 40 મીટર। તો હવે આપણે એનું ક્ષેત્રફળ શોધી લઈએ, કારણ કે લંબાઈ અને પહોળાઈ મળી ગઈ, તો હવે લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ આપણને આપી લેતી 80 અને પહોળાઈ કેટલી મળી 40, તો 80 × 40 8 × 4 = 32 અને પાછળ 2 × 0 = 3200 મીટર સ્ક્વેર, કારણ કે અહીંયા લંબાઈમાં પણ એકમ આપણને આપ્યું છે 80 મીટર અને પહોળાઈમાં પણ 40 મીટર, એટલે આવશે મીટર સ્ક્વેર, એટલે ક્ષેત્રફળ આપણે શોધતા હોય ત્યારે શું આવશે, એકમ એનો સ્ક્વેર થઈ જશે, એટલે કે મીટરનો વર્ગ થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જોઈએ કે આપણને બંનેના ક્ષેત્રફળ મળી ગયા છે, ચોરસ ખેતરનું ક્ષેત્રફળ આપણને 3600 મળ્યું અને લંબચોરસ ખેતરનું કેટલું મળ્યું 3200। તો હવે આપણને ખ્યાલ આવે કે કોનું વધારે છે, તો કે ચોરસ ખેતરનું ક્ષેત્રફળ કેવું છે વધારે છે। તો આપણે લખીએ કે હવે ચોરસ ખેતરનું ક્ષેત્રફળ 3600 મીટર સ્ક્વેર અને લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ 3200 મીટર સ્ક્વેર છે, તેથી ચોરસ ખેતર એટલે કે એ નું ક્ષેત્રફળ વધારે છે, અહીંયા એ છે ચોરસ ક્ષેત્રફળ છે, ચોરસ ખેતર છે, તો આપણે અહીંયા એનું ક્ષેત્રફળ વધારે છે એવી રીતના લખશું। તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલા હોય ત્યારે ખાસ જોવાનું, આપણને અહીંયા ક્ષેત્રફળ કોનું વધારે છે એવું કીધું છે, તો બંનેના ક્ષેત્રફળ શોધવા પડે, તો બંનેના ક્ષેત્રફળ શોધવા માટે બંનેના સૂત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ, બંનેના સૂત્ર આપણને ખ્યાલ છે તો હવે જોવાનું કે કઈ કઈ વસ્તુના આપણને માપ આપેલા છે એ ઉપરથી આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ। અને જો આપણને અહીંયા કીધું, જો આપણે ખબર હતી કે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો અહીં તો આપણે લંબચોરસની પહોળાઈ તો આપી નહોતી, તો શું કરવું પડે, પહેલા આપણે એની પહોળાઈ શોધવી પડે, એ શોધ્યા પછી આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ। એટલે આવા દાખલા હોય ત્યારે ખાસ આપણે ધ્યાન રાખશું। ત્યાર પછી જોઈએ દાખલા નંબર બે, શ્રીમતી કૌશિકનો આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો ચોરસ પ્લોટ છે, તે પ્લોટના મધ્ય ભાગમાં મકાન બનાવવા માંગે છે, મકાનને ફરતે બગીચો વિકસાવેલ છે, બગીચો વિકસાવવાનો ભાવ ₹55 પ્રતિ ચોરસ મીટર હોય તો મકાનની ફરતે બગીચો વિકસાવવાનો કુલ ખર્ચ કેટલો થશે। એટલે કે અહીંયા આપણે એનો એક ચોરસ પ્લોટ છે, એટલે કે આ ફરતી બાજુ છે એનો ચોરસ પ્લોટ છે અને વચ્ચે એ મકાન બનાવવા માંગે છે અને એની સિવાયની જે જગ્યા ફરતી વધે છે વચ્ચે એ એને બગીચો વિકસાવવા માંગે છે, તો એ બગીચો જે છે એનો પ્રતિ મીટરનો ભાવ એને ₹55 છે, તો આ જે ફરતી બાજુનો જે બગીચો બનાવવો છે એનો કુલ ખર્ચ કેટલો થશે એ આપણે શોધવાનું છે। તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે, કે એની પાસે પ્લોટ જે છે એનું શું કરવું પડશે, ક્ષેત્રફળ આપણે શોધવું પડશે, એ ક્ષેત્રફળ શોધ્યા પછી એનું મકાન જે છે લંબચોરસ ભાગ એનું ક્ષેત્રફળ શોધવું પડશે, એ બંનેની બાદબાકી કરશું એટલે આપણને આ બગીચાનો કેટલો ભાગ છે એ આપણને મળશે, એટલે કે બગીચાનું ક્ષેત્રફળ આપણને મળશે, અને બગીચાનું ક્ષેત્રફળ મળે પછી આપણે એનો 1 મીટરનો ભાવ 55 છે તો જેટલું ક્ષેત્રફળ છે એને ગુણ્યા શું કરશું 55, એટલે આપણે જે ફરતી ભાગમાં એને બગીચો વિકસાવવાનો છે એનો કુલ ખર્ચ કેટલો થશે એ આપણને ખ્યાલ આવે। તો હવે પહેલાં શું કરશું, સૌથી પહેલાં ચોરસની પાસે જે પ્લોટ છે એના માપ આપણને આપેલ છે 25 મીટર અને 25 મીટર, કારણ કે ચોરસમાં બધી બાજુનો માપ કેવો હોય સરખા, એટલે આપણે પહેલાં એનું ક્ષેત્રફળ શોધીએ, તો કે અહીં પ્લોટ ચોરસ છે, ચોરસ પ્લોટની બાજુની લંબાઈ આપણને આપી છે 25 મીટર છે, તો ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ તો કે બાજુ ગુણ્યા બાજુ, એટલે કે 25 × 25 અને 25 × 25 એટલે 625 ક્ષેત્રફળ છે, એટલે મીટરનો સ્ક્વેર, એટલે કે જે એકમ આપણે આપ્યો સેમી હોય તો સેમીનો સ્ક્વેર, મીટર આપ્યો તો મીટરનો સ્ક્વેર। તો ચોરસ પ્લોટમાં લંબચોરસ આકારનું શું કરવું છે, મકાન બનાવવાનું છે, તો લંબચોરસ મકાનની જગ્યાનું ક્ષેત્રફળ એટલે કે આ મકાનનું ક્ષેત્રફળ શોધવું છે, તો એની લંબાઈ આપણને આપેલી છે 20 મીટર અને પહોળાઈ છે
15 मीटर, तो लंबाई गुणिया पोहाई, चौरस लंबचोरस क्षेत्रफल सूत्र शू तो लंबाई गुणिया पोहाई, तो 20 गुणिया 15, 15 दू 30 અને પાછળ એક જીરો એટલે 300 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ હોય અહીંયા મીટર સ્ક્વેર. હવે આપણે ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધ્યું, વચ્ચે જે મકાન લંબચોરસ છે એનું ક્ષેત્રફળ શોધ્યું, હવે આ બગીચાનું ક્ષેત્રફળ શોધીએ તો પછી આપણને ખ્યાલ આવે કે કે ક્ષેત્રફળ કેટલું છે. અને એક મીટરનો 55 ભાવ છે તો આખું જે ક્ષેત્રફળ છે એનો ભાવ કેટલો. તો આપણે શું કરશું, બગીચાનું ક્ષેત્રફળ શોધવું પડશે. એટલે કે આ જે ભાગ દેખાય છે આપણને એનું આપણે ફરતી ભાગનું આનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે. તો એનું ક્ષેત્રફળ શોધીએ તો એના ક્ષેત્રફળ માટે શું કરવું પડશે કે ચોરસ પ્લોટનું જે ક્ષેત્રફળ છે એમાંથી લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શું કરવું પડશે, બાદ કરવું પડશે. તો આપણે કરીએ કે બાંધકામ સિવાયના પ્લોટના બાકીના ભાગમાં બગીચો કરવાનો છે, એટલે કે આ જે મેં તમને ભાગ બતાવ્યો એ ભાગમાં, તો બગીચાનું ક્ષેત્રફળ બરાબર પ્લોટનું ક્ષેત્રફળ માઇનસ બાંધકામનું ક્ષેત્રફળ, એટલે કે મકાનનું ક્ષેત્રફળ છે એ પ્લોટના ક્ષેત્રફળમાં બાદ કરીએ તો 625 માઇનસ 300 એટલે કેટલું મળશે, તો કે 325 મીટર સ્ક્વેર, કારણ કે બંનેમાં એકમ પાસો મીટર સ્ક્વેર છે એટલે એ જ એકમ અહીંયા આવશે એટલે કે મીટર સ્ક્વેર. તો હવે બગીચાનું ક્ષેત્રફળ આપણને મળી ગયું, તો આપણે લખીએ કે એક મીટર બગીચો વિકસાવવાનો ખર્ચ આપણને આપ્યો છે 55 રૂપિયા, તો 325 મીટર સ્ક્વેર બગીચો વિકસાવવાનો ખર્ચ કેટલો, તો કે 325 ગુણ્યા 55 એટલે કે 17,875 રૂપિયાનો ખર્ચ થાય, કારણ કે એનું ક્ષેત્રફળ છે 325 અને એક ચોરસ મીટરનો ભાવ એને કીધો છે, પ્રતિ ચોરસ મીટરનો ભાવ એને 55 રૂપિયા કીધો છે, તો આ જે ક્ષેત્રફળ છે એને ગુણ્યા 55 કરીએ તો આપણને કુલ એનો ખર્ચ મળે, તો એનો ખર્ચ આપણને મળશે રૂપિયા 17,875. આપણે અહીંયા લખી શકીએ કે બગીચો વિકસાવવાનો ખર્ચ રૂપિયા 17,875 થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે એ થોડુંક તમારે ધ્યાન રાખવું પડશે, સમજવું પડશે, તો જ તમને વધારે ખ્યાલ આવશે. એટલે એવું હોય તો બે વખત વિડીયો જોઈ લેવો જેથી તમને વધારે ખ્યાલ આવે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા સ્વાધ્યાય 10.1 માં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 જોયો અને યાદ રાખવાના મુદ્દાઓ જોયો. તો આટલું બાબત છે એ ધ્યાનમાં રાખજો અને ખાસ જોજો. તો હવે પછીના જે દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એનો અભ્યાસ કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ મિત્રોને નમસ્કાર, ધન્યવાદ, આભાર.